બેઠકોનો ધમધમાટ સવારે 9 કલાકે ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક. સત્રની કાર્યવાહી બિલની ચર્ચાને લઈને બેઠક મળશે. બપોરે 12 કલાકે પ્રદેશ ભાજપની કાર્યશાળાની બેઠક મળવાની છે. ગાંધીનગર ટાઉન હોલ ખાતે એક દિવસીય કાર્યશાળા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યશાળા બેઠકનું આયોજન. બેઠકમાં સદસ્યતા અભિયાન અંગે ચર્ચા કરવામાં આવશે. બપોરે 12 કલાકે પ્રદેશ ભાજપની કાર્યશાળાની બેઠક યોજાશે. સી આર પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યશાળા બેઠકનું આયોજન. ગાંધીનગર ટાઉન હોલ ખાતે એક દિવસીય કાર્યશાળા બેઠક છે એ યોજાશે. મહત્વપૂર્ણ છે કે જેમાં આવતીકાલે આ બેઠકોમાં તમામ લોકો છે એ હાજર રહેવાના છે. બેઠકમાં સદસ્યતા અભિયાન અંગે ચર્ચા થવાની છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક છે એ સવારે 9 કલાકે યોજાવાની છે. સત્રની કાર્યવાહી બિલની ચર્ચાને લઈને બેઠકમાં ચર્ચા થશે. મહત્વપૂર્ણ છે કે 12 કલાકે પ્રદેશ ભાજપની કાર્યશાળાની બેઠક અને 9 વાગે પણ એક બેઠકનું આયોજન. અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે ભાજપ માટે બેઠકનો દોર છે તે રહેવાનો છે. સવારે 9 વાગ્યાથી બેઠક છે તે શરૂ થવાની છે. સામાન્ય રીતે વિધાનસભા દળની જે બેઠક હોતી હોય છે તે એક દિવસ પહેલા યોજાતી હોય છે, પરંતુ આજે ભાજપની વિધાનસભા દળની બેઠક છે તે યોજાઈ નથી રહી. એટલે આવતીકાલે સવારે 9 વાગે વિધાનસભા દળની ભાજપના ધારાસભ્યોની બેઠક અને તેની સાથે જે ભાજપને જે ટેકો આપ્યા છે એવા ધારાસભ્યોની જે બેઠક છે તે યોજાવાની છે. સવારે 9 વાગે વિધાનસભા સંકુલમાં બેઠક છે તે યોજાવાની છે, જેની અંદર ખાસ કરીને જે બિલ રજૂ થવાના છે અને તેની સાથે જ ગૃહની કામગીરીને લઈને ચર્ચા છે તે થવાની છે. બીજી ખૂબ મહત્વપૂર્ણ બેઠક છે કાર્યશાળા, એક દિવસની કાર્યશાળા છે તે પણ આવતીકાલે બપોરે 12 વાગ્યાથી કાર્યરત થવાની છે. ગાંધીનગર ટાઉન હોલ ખાતે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહેશે, જેની અંદર સંગઠન પર્વ, સદસ્યતા અભિયાન સહિતના જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે તે થવાની છે. બિલકુલ કિંજલ, આભાર સંગ્રહ માહિતી બદલ. તો આવતીકાલે ભાજપ માટે બેઠકોનો દોર યથાવત રહેશે. સવારે 9 કલાકે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળવાની છે. ત્યારબાદ બપોરે 12 કલાકે પણ એક બેઠક મળવાની છે કે જેમાં એક દિવસીય કાર્યશાળા યોજાશે.